चरित्रम् प्रेमवते पुत्रम् पवित्रम् मानसचिन्ताय केसरतिलकललिता निज भाले कुमकुम चंद्र पुरुषोत्तमाय नमो नमः श्रीहरि कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्द स्वामिने स्वामी नारायण भगवान की जय हरि कृष्ण महाराज की जय घनश्याम महाराज की जय सांभर बेनी अमे सत संगी नारी सहजानंद संगाथे दृढ़ प्रीति हमारी सांभर बेनियम सत संग नारे सहजानंद संगाथे दृढ़ प्रीति हमारे सांभर बेनियम सत संगी नारी सहजानंद संगाथे दृढ़ प्रीति हमारे सांभर बेनिया में सतसंग नारे सहजानंद संगाथे दृढ़ प्रीति हमारे सहजानंद सहजानंद मुख थी गाबू सहजानंद बिना बिजानी नाही हूँ पाऊ सहजानंद सहजानंद मुख थी सहजानंद बिना बिजानी नहीं होगा हे सहजानंद बिना बिजानी नहीं होगा व्रत नियम टेक मारा आभूषण जानो प्रगट हरि मारा पियों दे प्रमाण प्रगट हरि मारा
भड़ बेनी अमे सता संगी नारी सहजानंद संगत दृढ़ प्रीति हमारी साभड़ बेनी अमे सता संगी नारी सहजानंद संगत दृढ़ प्रीति हमारी सर्वोपरि श्री हरि एक जया धारा दास नीलकंठ न तारण हारा सर्वोपरि श्री हरि एक जया धारा दास नीलकंठ न बेनी अमे सत संगी नारी सहजानंद संगाथे दृढ़ प्रीति हमारी हे सांभर बेनी अमे सत संगी नारी सहजानंद संगाथे दृढ़ प्रीति વચનામૃતના અનેક પાત્રો છે જેમાં સંતો છે હરિભક્તો છે એમ સ્ત્રી ભક્તો પણ છે આપણે ત્રણ દિવસ હરિભક્તોના પ્રસંગો જોયા આજે વચનામૃતના એક સ્ત્રી ભક્ત એનું પાત્ર આપણે જોવાનું છે આ સત્સંગમાં અનેક સ્ત્રી રત્નો થયા છે જીવબા લાડુબા રાજબાઈ લાધીબાઈ વચનામૃત સિવાય પણ ઘણા બધા બહેનો આ સત્સંગમાં બહુ ઊંચી સમજણ પામેલા હતા એવા અનેક ઇતિહાસો છે મહારાજ જાળિયા પધારેલા જાળિયાના સાંગા બાબરિયા એને ઘેર મહારાજનો ઉતારો બે દિવસ મહારાજ ત્યાં રોકાયા પછી મહારાજ ત્યાંથી ભાદરા જવા માટે નીકળે છે એ સમયે સાંગા બાબરિયાએ મહારાજને વિનંતી કરી કે મહારાજ રોકાઈ જાવ ને મહારાજ કે હવે રોકાવવું છે અમારે જવું છે પણ અમે તમારા ઉપર રાજી થયા છીએ બે દિવસ બહુ સારી સેવા કરી માટે કંઈક માગો ત્યારે સાંગા બાબરિયા કહે છે કે મહારાજ દીકરો નથી દીકરાની ખોટ છે એક દીકરો આપો ત્યારે મહારાજ કે દીકરો થશે અમને હવે જવા દો ત્યારે સાંગા બાબરિયા રાજી થયા સારું મહારાજ આપ પધારો રજા મળી એટલે મહારાજ ઘોડીએ બેસીને ભાદરા તરફ ચાલતા થયા ત્યાં સાંગા બાબરિયાના ધર્મપત્ની રતનબાઈ એનું નામ એ ગામના કુવે પાણી ભરવા ગયેલા એ સામા મળ્યા એટલે આડા ફેરા અને કીધું મહારાજ ક્યાં જવું છે મહારાજ કે હવે અમારે જવું છે જવા દો મહારાજ એમ નહીં જવા દઉં મહારાજ કે પણ તમારા ધણીને અમે દીકરો થાય વરદાન આપ્યું છે હવે જવા દો ત્યારે રતનભાઈએ ઘોડીની શરક પકડી મહારાજ એમ તો નહીં જવા દઉં તમારી મૂર્તિ આપતા જાઓ તો જવા દઉં દીકરો આપ્યો એનો કાંઈ હર્ષ શોખ નહીં તમારી મૂર્તિ આપતા જાઓ મહારાજ કે અમે તો તમારા હૃદયમાં અખંડ રહીએ છીએ આવા સ્ત્રી ભક્તો સમજણવાળા હતા
જેને ભગવાનની મૂર્તિ સિવાય બીજું કંઈ ખપે નહીં. બહુ નાની ઉંમરમાં સ્ત્રી ભક્તો પણ યોગીઓની સમજણને ઉલ્લંઘી જાય એવી ઊંચી સમજણવાળા અને એવી ઊંચી સ્થિતિને પામેલા સ્ત્રી ભક્તો હતા. કમિયાળા ગામ છે, એ ગામના મોરજીભાઈ એક વખત મહારાજના દર્શન કરવાને માટે મોરજીભાઈ, એના માતુશ્રી અને એની નાની બેન જીજીબાઈ એનું નામ, મહારાજના દર્શન કરવા માટે આવે છે. દર્શન કર્યા પછી સભામાં બેઠા હતા. આ મોરજીભાઈની નાની એવી બેન દૂર ઉભેલી. એ સમયે મહારાજે સભામાં વિશુદ્ધાત્માનંદ સ્વામી પ્રત્યે કહ્યું કે તમારી દીકરી રામભાઈ એને ઘર મળ્યું ત્યારે ઓલા જીજીભાઈ છે ને એના જેવડા હશે. એટલે સ્વામી કે હા મહારાજ, 9 વર્ષની હતી. આ સાંભળીને જીજીભાઈ સભામાં ઉભેલા, 12 વર્ષની એની ઉંમર હશે. એની માતુશ્રીને કે માં, આજથી હરામ આ સંસાર ભોગવો, આજથી સંસાર હરામ. ત્યારે આ જીજીબાની માતુશ્રી કહે, બેટા એવું ના બોલ. જીજીબાઈ કહે છે, મહારાજે મારી સામે આંગળી બતાવીને કહ્યું છે, માટે હવે મારે સંસાર હરામ. આમ ખાલી આંગળી બતાવીને તેને સંસાર હરામ કરી દીધો અને આજીવન આ જીજીબા બ્રહ્મચર્ય વ્રત પાડ્યું. આજીવન આવા સ્ત્રી ભક્તો હતા. વ્રત નિયમ ટેકે મારા આભૂષણ જાણો, પ્રગટ હરિ મારા પિયોજી પ્રમાણો. વ્રત અને નિયમ એ જ એના આભૂષણ. આપણા સંપ્રદાયમાં જેમ સંતોનો ફાળો છે સત્સંગના પ્રચાર માટે, એમ બહેનોનો બહુ મોટો ફાળો છે. સંપ્રદાયમાં પુરુષો સત્સંગીઓ છે, એનાથી ઝાઝા બહેનો સત્સંગીઓ છે. વચનામૃતમાં પણ મહારાજે અનેક સ્ત્રી ભક્તોની વાતો લખી છે. લોયાના 3 વચનામૃતમાં મહારાજે જેનું નામ લખ્યું છે, એવા ભોજના લાધીબાઈ, એના આજે આપણે પ્રસંગો સાંભળવાના છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 116 નિષ્કુળાનંદ સ્વામીના કલમે લખાયેલું. મેતા નથુ સુત શિવ રામ, હરિ જીવન બેન લાધી નામ, મહામુક્ત દશાએ સહોની, ભક્ત ભોજાયા દે બહુ સોની. મહારાજે જેને વચનામૃતમાં યાદ કર્યા છે એ લાધીબાઈ, એના પિતાનું નામ હતું નથુભાઈ મહેતા, કાયસ્થ જ્ઞાતિમાં, ને સરનેમ એની મહેતા હતી. નથુ મહેતા એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આ નથુભાઈને 3 દીકરા હતા, શિવરામ, હરિજીવન અને નારાયણ. અને 2 પુત્રી હતી, એક લાધીબાઈ અને બીજા ભાગબાઈ. લાધીબાઈ મોટા હતા. લાધીબાઈ ભુજ રહેતા, આજે પણ એની પ્રસાદીની ઓરડી છે, સોરઠિયા ફળી કહેવાય છે, કાયસ્થ શેરી ભુજ. લાધીબાઈના લગ્ન બહુ નાની ઉંમરમાં થયેલા,
પેલા જમાનામાં ઘોડિયા લગ્ન થતા, ઘોડિયામાં હોય ને ત્યાં જ એનું લગ્ન થઈ ગયા હોય, નક્કી થઈ ગયું હોય. લાધીબાઈના પણ નાની ઉંમરમાં આ રીતે લગ્ન થયેલા. લગ્ન થયા પછી હજી તો સંસાર માંડ્યો નહોતો, 3 વર્ષે એનો પતિ ગુજરી ગયો. પછી એના સગા સંબંધીઓએ લાધીબાઈને ફરી લગ્ન કરવા કહ્યું, પણ લાધીબાઈ ના પડી કે બસ મારે તો આખી જિંદગી હવે ભજન કરવું છે, આખી જિંદગી સાંખ્યોગ ધર્મ પાળીને ભજન કર્યું. એના ધણી મૃત્યુ પામ્યા પછી એ પોતે ભુજ રહેતા, ભુજમાં રહેવા માટે એક નાની એવી એક ઓરડી હતી, એમાં રહીને ભજન ધ્યાન કરતા. નિર્વાહ માટે નાનું એવું ખેતર હતું, એમાં ફક્ત વર્ષે 12 મણ મઠ પાકતા, એટલે બહુ સાદગીપૂર્વક જીવન જીવતા અને ભજન કરતા. વિક્રમ સંવત 1860 ના મહામહિનામાં મહારાજ પ્રથમવાર ભુજ પધારે છે. ભુજ પધાર્યા એટલે રામાનંદ સ્વામીના ઘણા બધા શિષ્યો હતા, એ બધા રાજી થયા. સુંદરજી સુતારના ડેલામાં મહારાજનો ઉતારો હતો. ભુજના બધા જ ભક્તો દર્શન કરવા માટે આવે, લાધીબાઈ મહારાજના દર્શન કરવા માટે ન આવે. ઠક્કર ડોસાભાઈ, ભગવાનજીભાઈ, ગંગારામ બલ, હિરજીભાઈ, રામજીભાઈ સુતાર, કુંવરજી ભટ્ટ, મહિદાસ, સૂરજભાઈ, નાનીભાઈ, હીરભાઈ, રાજગોર બ્રાહ્મણ મૂળજીભાઈ, આ વગેરે રામાનંદ સ્વામીનું ભક્તવૃંદ હતું, એ બધું રોજ મહારાજના દર્શન કરવા માટે આવે. એક દિવસ મહારાજની આગળ સભા ભરાઈને બેઠી હતી, એટલે મહારાજે ગંગારામ મલને કીધું, ગંગારામભાઈ આટલા એટલા દિવસ થયા અમે અહીંયા આવ્યા છીએ, પરંતુ લાધીબાઈ કેમ દર્શન કરવા આવ્યા નથી, માટે તમે જાઓ અને લાધીબાઈને સમાચાર આપો કે સહજાનંદ સ્વામી આવ્યા છે, તો આવો એના દર્શન કરવાને માટે. આજ્ઞા થઈ એટલે ગંગારામ મલ લાધીબાઈના ઘરે આવ્યા, આવીને લાધીબાઈને વાત કરી, બેન મહારાજ આવ્યા છે આપણા ભુજમાં, સહજાનંદ સ્વામી આવ્યા છે, ભગવાન સ્વામિનારાયણ ભુજ પધાર્યા છે, તો આવો દર્શન કરવા માટે. ત્યારે લાધીબાઈ જવાબ આપે છે, ત્યારે લાધીબાઈ કહે એમાં, હું તો આવું દર્શન પ્રભુ તો છે રામાનંદ સ્વામી, તેના અમે રહ્યા કર ભામી, પ્રભુ તો છે રામાનંદ સ્વામી, તેને અમે રહ્યા કર ભામી, અમારી પતિવ્રતાની ટેકર ગુરુ જાણ્યા રામાનંદ એક, અમારી પતિવ્રતાની ટેકર ગુરુ જાણ્યા રામાનંદ એક, અમારે તો ત્યાં આવો જો ગંગારામા ભાય કથી, અમારે તો ત્યાં આવો નથી, કે જો ગંગારામા ભાય કથી. ગંગારામભાઈએ કીધું કે આવો સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે. ત્યારે લાધીબાઈ કહે છે, અમે તો રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, અમારે તો
પતિવ્રતાની ટેક છે, અમને તો રામાનંદ સ્વામી ભગવાન મળ્યા છે. મહારાજ જ્યારે આ સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે રામાનંદ સ્વામીના શિષ્યો રામાનંદ સ્વામીને ભગવાન તરીકે માનતા હતા. એટલે લાધીભાઈ કહે છે કે અમારે તો પતિવ્રતાની ટેક છે, ગુરુ જાણ્યા રામાનંદ એક, અમે ન્યા કેમ આવીએ. લાધીભાઈની ગુરુ નિષ્ઠા બહુ અદભુત, અને ગુરુ નિષ્ઠા હોવી જ જોઈએ. જેને ગુરુ નિષ્ઠા હોય ને એને ભગવાન મળે. મુક્તાનંદ સિંહ એક પદ બહુ સરસ લખ્યું છે. લાધીભાઈ બોલે છે, ભાગ્ય બળે સદગુરુ મે પાયો, ભાગ્ય બળે સદગુરુ મે પાયો, ભાગ્ય બળે સદગુરુ મે પાયો, ભાગ્ય બળે સદગુરુ મે પાયો. મન કી દુધા દૂરન સાય, મન કી દુધા દૂરન સાય, મન કી દુધા દૂરન સાય, ભાગ્ય બળે સદગુરુ મે પાયો, ભાગ્ય બળે સદગુરુ મે પાયો. જન્મ જન્મ કે બંધન કાટે, જન્મ જન્મ કે બંધન કાટે, ચોરાસી લખ ત્રાસ મિટાયો, ચોરાસી લખ ત્રાસ મિટાયો, ચોરાસી મિટાયો, ચોરાસી લખ ત્રાસ મિટાઈ, ભાગ્ય બળે સદગુરુ મે પાયો. ભરાજીથી પરમ પૂજ્ય સદગુરુ શ્રી મોહન પ્રસાદ સ્વામી વધાર્યા છે, તાળીઓથી વધાવીએ. ભાગ્ય બળે સદગુરુ મે પાયો, બરાબર કીર્તન આવે તમે બધાય ના સ્વામી. ભાગ્ય બળે સદગુરુ મે પાયો, ભાગ્ય બળે સદગુરુ મે પાયો. મુક્તાનંદ ચરણ બલિહારી, હરિષય દિકાય, ગુરુ મહિમા હરિષય દિકાય, ગુરુ મહિમા હરિષય દિકાય, ગુરુ મહિમા હરિષય દિકાય, ભાગ્ય બળે બળે, ભાગ્ય બળે, ભાગ્ય બળે સદગુરુ મે પાયો. લાધીભાઈ કીધું, અમે તો રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, અમારે સહજાનંદ સ્વામીની શું જરૂર છે, અમે ત્યાં નહીં આવીએ. ગંગારમલ તો પાછા આવ્યા, આવીને મહારાજને વાત કહ્યું, મહારાજ લાધીભાઈ તો ના પાડે છે, એ તમારા દર્શને નહીં આવે. ત્યારે મહારાજ કહે છે, ફરી જાઓ, પાછા જાઓ,
અને એમ કહેજો કે તમે રામાનંદ સ્વામીના શિષ્ય છો, એમ સહજાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીના શિષ્ય છે, માટે ગુરુભાઈના નાતે તમે મળવા આવો. ગંગારામભાઈ ફરી પાછા લાધીબાઈ પાસે આવ્યા અને આવીને વાત કરી કે તમે રામાનંદ સ્વામીના શિષ્ય છો, સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય છે, એની ગાદી ઉપર સહજાનંદ સ્વામી બેઠા છે, માટે ગુરુભાઈના નાતે તમે મળવા આવો. લાધીબાઈ કે ગુરુભાઈના નાતે મળવા આવો, હું તો મોટી છું અને સહજાનંદ સ્વામી નાના છે, માટે મારા નાના ગુરુભાઈ થાય. ગંગારમલ કે હા, પણ એવી રીતે આવો ને. પછી લાધીબાઈ મહારાજના દર્શન કરવા માટે આવે છે. આવ્યા તો ખરા, પણ પગે લાગ્યા નહીં, કારણ કે નાના ગુરુભાઈ. શું બોલ્યા લાધીભાઈ? તમો સ્વામીના શિષ્ય છો જે માં, અમારા ગુરુ સ્વામી છે તેમાં, હું છું મોટી ને તમે છો નાના, નાના ભાઈ તરીકે મેં માન્યા. તમે રામાનંદ સ્વામીના શિષ્ય ને હું રામાનંદ સ્વામીની શિષ્યા, હું મોટી છું માટે તમે નાના ગુરુભાઈ. મહારાજ કે હા લાધીભાઈ, અમે નાના ગુરુભાઈ. બેન પાસે ભાઈ લાડ લડાવ્યા એમ મહારાજ કહે છે અમે તમે નાના ભાઈ. ત્યારે લાધીભાઈ કહે છે નાના ભાઈ સાંભળો. માટે સાંભળજો નાના ભાઈ, પેલા વહેલા આવ્યા તમે આઈ. મહારાજ પેલા વહેલા તમે ભુજ પધારો છો, એ નાના ભાઈ તમે પેલા વહેલા અહીંયા આવો છો. માટે મોટી બહેન આંગણે આવી, તમે થાળ જમો હે તલાવી. લાધીબાઈ કહે છે કે મહારાજ હું આમંત્રણ આપું છું, મોટી બેન ને ત્યાં આવો અને થાળ જમો, અને મહારાજ તમને વાલું હોય એવો થાળ બનાવું. બોલો. ત્યારે મહારાજ હસતા હસતા કહે છે, બોલ્યા મહારાજ બોલે છે, બોલ્યા મોટી બહેન કહીને, પછી કહ્યું છે રાજી થઈને, રોટલો ને રોટલો બાજરાનો બનાવો, લાલ મરચા ઝીણા વટાવો. લાધીબાઈ પૂછ્યું મારા થાળમાં શું બનાવું? ત્યારે મહારાજ કહે છે મોટી બેન, થાળમાં બાજરાનો રોટલો ને લાલ મરચા વાટીને એનો ગોળો બનાવજો. મહારાજ તેથી મરચાના ગોળા શરૂઆતમાં બહુ જમતા હતા. લાધીભાઈ કે મહારાજ પણ આવું સાદું થોડુંક જમાડે. મહારાજ કે હા અમે એવું જમીએ છીએ. સારું મહારાજ પધારજો. મહારાજ કે ભલે. બીજા દિવસે લાધીભાઈએ થાળ બનાવ્યો, સુંદર મજાનો થાળ. લાધીબા રાહ જોવે છે મહારાજને, થાળ બનાવીને તૈયાર કરીને રાહ જોવે છે અને વિનંતી કરે છે, હો મારા વાલા રે, જમવા પધારો ગિરધારી, હું તો વાટળી જવું છું તમારી, હું તો વાટળી જવું છું તમારી, ઓ મારા વાલા રે, જમવા પધારો ગિરધારી, હું તો વાટળી જવું છું તમારી, હું તો વાટળી જવું છું તમારી. પાલ પુવાને દૂધ પાક બનાવ્યા, માલ પુવા
બનાવી બહુ સારી, તમે જમવા પધારો ગિરધારી. ઓ મારા વાલા રે, જમવા પધારો ગિરધારી, હું તો વાટલડી જોઉં છું તમારી, હું તો વાટલડી જોઉં છું તમારી. અને મહારાજ જમવા પધાર્યા. લાધીબાઈએ મહારાજનું સ્વાગત કર્યું. બાજોટ ઢાળ્યો તો એના પર આસન બિછાવેલું. મહારાજ બાજોટ ઉપર બિરાજમાન થયા. લાધીબાઈએ થાળ મૂક્યો અને પછી પીરસવા આવે છે. પકવાન તણો નહીં પાર, બાઈ પીરસે છે કરી પ્યાર. અનેક પકવાનો મહારાજના થાળીમાં પીરસ્યા અને પછી કહે છે, મહારાજ ધીરે ધીરે જમો મારા વીર, તમે ન શરમાશો લગીર. એ મારા વીર, એ નાના ભાઈ, ધીમે ધીમે જમજો, શરમાશો નહીં આ મોટી બેનથી. મહારાજ કે પણ આપણે તો વાત થઈ હતી બાજરાનો રોટલો મરચાંનો ગોળો મહારાજી બનાવ્યા છે ને. મહારાજને થાળમાં મૂકો બાજરાનો રોટલો મરચાંનો ગોળો, બીજી થાળીમાં મૂકો. જો મહારાજ આ બનાવ્યું છે, તમે કીધું એટલે બનાવ્યું, પણ જમવાનું નથી હો એમ કહીને થાળી લઈ લીધી. તમારે જમવાનું તો આ જ, તમે કીધું એટલે બનાવ્યું ખરું. મહારાજ નિરાયતે જમો, જમવામાં શરમ રાખો તો આ મોટી બેનના સમ છે, એમ વારે વારે એવું બોલે. એ નાના ભાઈ, આમ નાના ભાઈ જાણીને હેત લાવે, વારે વારે તું કારે બોલાવે. અને મહારાજ પણ હસતા જાય, જમતા જાય. મહારાજને એમ થયું કે આ લાધીબાઈને મારા સ્વરૂપનો નિશ્ચય કરાવવો જોશે. રામાનંદ સ્વામીને ભગવાન માળે છે. મહારાજ જમતા જમતા લાધીબાઈ સામે જોયું, લાધીબાઈને સમાધિ થઈ ગઈ. સમાધિમાં દિવ્ય રૂપે અક્ષરધામમાં, ત્યાં અક્ષરધામમાં રામાનંદ સ્વામીના દર્શન થયા. દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બિરાજમાન હતા, રામાનંદ સ્વામી તો સેવામાં હતા, એટલે લાધીબાઈ મૂંઝાણા. આ સહજાનંદ સ્વામી ભગવાન છે કે રામાનંદ સ્વામી ભગવાન છે, આમાં ભગવાન કોણ? જ્યારે જ્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં ડગમગાટ થાય કે ન સમજાય, ત્યારે એના ગુરુ સમજાવે છે. હ મુક્તાનંદ સ્વામી મૂંઝાણા ને, ત્યારે રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને સમજાવ્યા હતા. ગુરુની ફરજ એ છે, ગુરુ થવું સહેલું નથી. શિષ્ય જ્યાં સુધી અક્ષરધામમાં ન જાય ત્યાં સુધી ધ્યાન રાખવું પડે. ગુરુએ દેહ છોડી દીધો હોય તોય શિષ્યનું ધ્યાન રાખે. ગુરુજી મારા મનડા ને મારે ગબતાવા, ગુરુજી મારા મનડા ને મારે ગબતાવા, ગુરુજી મારા મનડા ને મારે ગબતાવા. અભવ સાગર દુખ નો પાર ઉતારો, ગુરુજી મારા મનડાને મારે ગબતાવા, ગુરુજી મારા મનડાને મારે ગબતાવા, ગુરુજી મારા મનડાને મારે ગબતાવા.
રામાનંદ સ્વામી કહે છે, એ લાધી ગાંડી થામા, હું ભગવાન નથી, ભગવાન સ્વામિનારાયણ બેઠા ને સિંહાસન ઉપર, એ જ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે. સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ સુખકારી, મારા જેવા છે અસંખ્ય આય, એને કેમ કહે છે તું ભાઈ? મારા જેવા તો અસંખ્ય આય છે, એને તું ભાઈ ભાઈ કેને બોલાવશ? રામાનંદ સ્વામી ઠપકો આપ્યો. આજ પૂજ્ય સ્વામીએ સવારની સભામાં ઉપાસનાની બહુ અદભુત વાતો કરી. ભક્તિ સ્વામી અદભુત વાતો કરી, હા બહુ ગમી. હા, આવી વાતો હડતાલમાં પહેલા નહોતી થતી, હવે થાય છે. હા, આ બધા સંતો સર્વોપરી ઉપાસના વાળા. પૂજ્ય સ્વામીએ સવારે જે સભામાં વાત કરી હતી, બાલમુકુંદ સ્વામી અને હરીશ્વર સ્વામી પુરાણીની વાત કરી હતી, મારા દાદા ગુરુ થાય. વચરામૃતના આધારે પૂજ્ય સ્વામીએ બહુ અદભુત ઉપાસનાની વાતો કરી, હું તો બહુ રાજી થયો. મને જાજી ખબર ન પડે, પણ એટલી ખબર પડે કે આ મહારાજ બેઠા છે ને, આ એ અક્ષરધામમાં છે, એ જ આ છે. તમને ખાલી એટલું જ હું કહું છું કે એ આ બોલો, આ એ એ બોલો બોલો, એ આ, બસ આટલું જ. રામાનંદ સ્વામીએ લાધીબાઈને કીધું, મુક્તાનંદ સ્વામી જયારે ભૂલા પડ્યા હતા ત્યારે રામાનંદ સ્વામીએ જ કીધું, આનામ ગુરુ. આનામ ગુરુ કહેવાય. અને ભટકેલા શિષ્યને ગુરુ જ રસ્તો બતાવે છે. ગુરુજી મારા મનડાને મારે ગબતાવો, અભવ સાગર દુખનો દરિયો જડતો નથી રે કિનારો, તમે ગુરુજી મારો હાથ જાલીને સામે પાર ઉતાર, ગુરુજી મારા મનડાને મારે ગબતાવા, ગુરુજી મારા મનડાને મારે ગબતાવા. રામાનંદ સ્વામી લાધીબાઈને કીધું, સર્વે અવતારને અવતારી સ્વામિનારાયણ સુખકારી, મારા જેવા છે અસંખ્ય આઈ, તેને કેમ કે છે તું ભાઈ? લાધીબાઈને સમજાઈ ગયું. મહારાજે સમાધિમાંથી જગાડ્યા, ત્યાં તો અહીંયા લાધીબાઈના ઘરમાં મહારાજ જમે છે. મહારાજ કે, મોટી બેન લાવો રોટલી. ત્યાં તો લાધીબાઈ ને આંખમાંથી આંસુની ધાર. આંખે વહે આંસુની ધાર, કરે વંદન વારંવાર, મને ક્ષમા આપો સુખદાઈ, ભાઈ કીધા બોડપણા માય. મહારાજ અજ્ઞાનને લઈને મેં તમને ભાઈ ભાઈ કીધો છે, નાનો ભાઈ કીધો છે. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તમે તો સર્વે અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છો. ત્યારે મહારાજ કહે છે, એવું સુણી બોલ્યા સુખકારી, તમે છો મોટી બેન અમારી, એકવાર કહો નાના ભાઈ તો જ જમું તમારી મીઠાઈ. મહારાજ કહે, તમે નાના ભાઈ કહો તો જમું, નહીતર ના જમું.
ત્યારે લાધીભાઈ કે છે કે મહારાજ હવે નહીં કહું, રામાનંદ સ્વામી ઠપકો દીધો છે, મહારાજ હવે મારી ભૂલ થઈ ગઈ ને માફ કરો. મેરી તકસીર કરીયો માફ, ઓ હરિ જગ વ્યાપ. લાધીભાઈ કે છે બહુત બની તકસીર મેરે સે, સબ વિધિ જાનતે આપ. મહારાજ મારી બહુ ભૂલો થઈ છે, તમે બધું જ જાણો છો. હમે અપરાધી જીવ જન્મ કે, હમે અપરાધી જીવ જન્મ કે, કહબર નો કહી પાપ, ઓ હરિ જગ વ્યાપ. સ્થાપન ધર્મ ધર્મ કુલ પ્રગટે, અધર્મ કરે નયો થાપ. પ્રેમાનંદ તારો ભવ સાગરે, તેરે ચરના પ્રતાપ, ઓ હરિ જગ વ્યાપ. મેરી તકસીર કરીયો માફ, ઓ હરિ જગ વ્યાપ, ઓ હરિ જગ વ્યાપ. ચોધાર આંસુથી લાધીભાઈ રડે છે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે લાધીભાઈ અમે તમારા પર બહુ રાજી છીએ, તમારો ભાવ અને પ્રેમ. લાધીભાઈને મહારાજના સ્વરૂપનો પૂર્ણ નિશ્ચય થઈ ગયો. એટલું જ નહીં, ભુજમાં જેટલા સત્સંગી હતા ને એ બધાને લાધીભાઈએ નિશ્ચય કરાવ્યો કે આ સહજાનંદ સ્વામી કોણ છે, આ ભગવાન સ્વામિનારાયણ કોણ છે. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ નિયંતા આ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, એવો નિશ્ચય લાધીભાઈએ ભુજના બધા સત્સંગીઓને કરાયો. લાધીભાઈ કહે છે સર્વે અવતારના અવતારી, ઈશ્વર તણા ઈશ્વર સુખકારી, દેવોના દેવ દીન દયાળ, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળ, સત્સંગી સર્વે બાય ભાઈ, સત્ય માયનું એ અંતર માય, એવું સાંભળીને સહુજન આવી કરે પ્રભુ દર્શન. લાધીભાઈ બધાને નિશ્ચય કરાયો. પછી જે ભુજના હરિભક્તો હતા ને મહારાજને, પહેલા તો રામાનંદ સ્વામીના શિષ્ય અને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બિરાજમાન થયા છે એમ માનતા હતા, પણ લાધીભાઈના કહેવાથી બધા સત્સંગીઓને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય થયો. અને પછી તો બધા સત્સંગીઓ મહારાજના દર્શન કરવા આવતા, ભગવાન જાણીને દર્શન કરવા માટે આવતા. લાધીભાઈને નિશ્ચય થયો છે, પણ લાધીભાઈના નિશ્ચયની મહારાજે પરીક્ષા કરી છે. હા, અદભુત પરીક્ષા કરી છે. હા, ઘડિયાળનો કાંટો મને રોકે છે, ઘડિયાળનો કાંટો. લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે લાધીભાઈને યાદ કર્યા છે. મહારાજ કે જેને ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય, એને ભગવાનને અર્થે ભગવાનના સંતને અર્થે શું ન થાય. લોક લાજનો ત્યાગ કરે, ગામ ગરાશનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે,
રાજ્યનો ત્યાગ કરે શું ન થાય, અર્થાત બધું જ થાય. મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, જેમ કહે તેમ કરે. મહારાજ ભુજમાં બિરાજમાન હતા, લાધીબાઈ મહારાજના દર્શન કરવા આવે છે એટલે મહારાજે પૂછ્યું કોણ, તો કે મહારાજ તમારી લાધી. મહારાજ કે અમારી લાધી હોય તો અમે કહીએ એમ કરે. હા મહારાજ, જે આજ્ઞા કરો તે કરીશ. મહારાજ કે 16 શણગાર સજી, તળાવમાંથી પાણીની હેલ ભરી, ભળના નાકેથી ઊભી બજારે અમારી પાસે આવો. લાધીભાઈ વિધવા હતા, એ જમાનો જૂનો જમાનો. તે દિવસ વિધવાબાઈ શણગાર ન સજે. મહારાજે આજ્ઞા કરી, લાધીબાઈને કાંઈ સંશય થયો નહીં. ઘરે ગયા, લોક લાજ મૂકી દીધી અને 16 શણગાર સજાવો, નવા કપડાં પહેર્યા, આંખે કાજળા એંજું, ભાલમાં ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, નાકે નથળી પહેરી, પગે ઝાંઝર પહેર્યા, હાથમાં ચૂડીઓ પહેરી, કળે કેળ ઉપર કંદોરો પહેર્યો, કૂચીનો જુડો, માથે મોતીની ઈંઢોણી, એના ઉપર હાંડો મૂક્યો અને કેળમાં ગાગર લીધી. 16 શણગાર થઈ જાઓ. પાણીની હેલ ભરી, માથે હેલ મૂકી અને પછી ઊભી બજારે લાધીબાઈ ચાલે છે. આજે એને આનંદ છે અને ગાતા જાય છે. મારી હેલુ રે હલકે રે હરિના નામની રે, મારી હેલુ રે હલકે રે હરિના નામની રે. જોબન જર તાર જાય, જોબન લાધીબાઈ નો શણગાર. મેં તો યોઢી રે કેસરિયા વારની ચૂંદડી રે, મેં તો યોઢી રે કેસરિયા વારની ચૂંદડી રે, મુક્તિ નો મોડ માથે સહાય, મુક્તિ નો મોડ મુગતિ નો મોડ માથે સહાય, મુગતિ નો મોડ માથે સહાય. તો હાલી રે પિયુજી કેરા દેશ મારે, તો હાલી રે પિયુજી કેરા દેશ મારે, મારે ભાલે ચાંદલિયા ભાલા ભાગ્યનો રે, મારે ભાલે રે ચાંદલિયા ભાલા ભાગ્યનો રે, સેથો નીરભે સહાય, સેથો નથણી નિયમ
સહાય નથડી નિયામની સહાય નથડી નિયામની સહાય નથડી નિયામની સહાય તો હાલી રે પિયોજી કેરા દેશમાં એવું તો હાલી શણગારનું મોટું સરસ કીર્તન છે. મેં કીધું એમ ઘડિયાળનો કાંટો રોકા રોખે. લાધીબાઈ ભર બજારે ચાલતા થયા. આખું ગામ ભુજ લાધીબાઈને ઓળખે કે આ વિધવાબાઈ છે. અને સોળ શણગાર સહેજો એટલે માણસને એમ થાય કે કોકનું ઘર માંડું હોય છે. એટલે પૂછે છે લોકો, નિંદા કરી પૂછે નરવામ, અરે આ શું કર્યું તમે કામ, કેનું ઘર માંડું તમે બાય, નથી લાજ શરમ શું કાંઈ, કેનું ઘર માંડું, કાંઈ લાજ શરમ છે કે નહીં આવા શણગાર સહેજા વિધવા થઈને, બુડી મરો શું દેખાડો મુખ. આમ લોકો હાંસી કરે છે ત્યારે લાધીબાઈ ઉત્તર આપ્યો, સ્વામિનારાયણનું ઘર માંડું છે. સ્વામિનારાયણ મારો વર, તેનું આજ માંડું છે મેં ઘર. નિધડક થઈ કહે આમ, નિધડક થઈને કહે. અને વાત એ સાચી છે, જેને ભગવાન ભજવા હોય ને લોકલાજ છોડવી પડે. પ્રેમાનંદ સ્વામીનું પદ બહુ સરસ છે, એક જ કડી ગાઈ લે કીર્તન. હા, મારે સ્વામિનારાયણ ભજવા, દોરી જનિયાના સંગને તજવા. હે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા. હે દુરી જનિયાના સંગને તજવા, રે દુરી જનિયાના સંગને તજવા, રે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા. મે તો મેલ્યો સંસારીઓ માણી જોવા સ્વામિનારાયણ દાડી, મે તો મેલ્યો સંસારીઓ માણી જોવા સ્વામિનારાયણ દાડી. હે જોવા સ્વામી લાધીબાઈ પાણીનું બેડું મહારાજની પાસે મૂક્યું. મહારાજ બહુ રાજી થયા. આવું કોઈ કરી શકે નહીં એવું લાધીબાઈએ કર્યું. હા, માટે લાધીબાઈને ખૂબ ખૂબ ધન્યવાદ.
છેલ્લી કડી ધન્ય 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 લાદીબાઈ મહારાજ કે છે ધન્ય 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 લાદીબાઈ ધન્ય 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 ગુણ હરિ ગાય ધન્ય 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 લાદીબાઈ ધન્ય મહિમા કહ્યો નવ જાય